जामनगर महानगर पालिका ने सामान्य सभा म्युनिसिपल टाउन हॉल खाते योजाई हती। विकास ने लगता जुदा जुदा एजेंडा मंजूर करवामा आव्या। जामनगर महानगर पालिका ने सामान्य सभा स्टेन्डिंग कमिटी ना चेयरमैन मनीष कटारे ना अध्यक्ष स्थाने योजाई हती। जो के मेयर बीनाबेन कोठारी गैरहाजर होवाथी सामान्य सभा ना अध्यक्ष मनीष कटारिया बनावामा आव्या हता। अहवाल पराक्रम से राणा जामनगर। आज रोज जनरल बोर्ड नी अंदर दरखास्तु आवेली हती, एनी अंदर एजेंडा आइटम नंबर बे तननी अंदर, एमां तननी अंदर कार्यपालक इंजीनियर नी भर्ती करवामां आवे। ज्यारे मैं पूछवामां आवेलुं के कार्यपालक इंजीनियर नी केटली जग्याओ छे, ए लोको एम कहे छे के चार छे, तो चार नी अंदर मात्र एक ज जग्या भरवामां आवे छे। ई पण घणा समय पछी भरवामां आवी। महानगरपालिका द्वारा कोई पण सरकारी सेटअप नी अंदर कोई जातनुं पदाधिकारी ने अधिकारी ध्यान नथी देता, ने सेटअप खरेखर मजबूत होवुं जोईए। सेटअप थी आपणे महानगरपालिकानी अंदर इन्कम केवी रीतना आपणे लई शकी। आपणुं जे घरनी अंदर जे आज पांच व्यक्ति होय ने पचास जणानुं काम होय तो ए न थई शके, ने जेम आउટસોર્સની અંદર ભરતી કરવામાં આવી છે, એમાં મારા સાતી સભ્યશ્રીએ બોલ્યા હતા કે એમાં ક્યાંક મામા માસી અથવા એક જ પુત્ર જ્ઞાતિને જે ભરતી કરવામાં આવેલી છે, ને એની અંદર પાછી બીજી વાત હતી કે મહાનગરપાલિકા દ્વારા 15,000 રૂપિયા પગાર દેવામાં આવતું હોય તો એ કર્મચારીને 7,000 થી 8,000 રૂપિયા જ પગાર દેવામાં આવે છે। તો આવડો મોટો ભ્રષ્ટાચાર આઉટસોર્સિંગની અંદર થાય છે। સરકારશ્રીની અંદર 2002ની અંદર જે ભરતી કરવામાં આવી હતી, ત્યાં પછી આજની તારીખ સુધી મહાનગરપાલિકાની અંદર કોઈ દિવસ ઓપન ભરતી કરવામાં નથી આવેલી। એના હિસાબે સેટઅપ આપણું ખાલી ને ખમ છે। ઉપરાંત જ્યારે ભૂગર્ભની વાત કરીએ, અન્ય વોર્ડની અંદર બેડીની અંદર જે ભૂગર્ભની ગ્રાન્ટ હતી એ અન્ય ટ્રાન્સપોર્ટ કરી દીધી, એટલે એ સાથી સભ્યોની પણ રજૂઆત સાચી છે કે ભાઈ બેડી વિસ્તાર છે તો અહીંયા મનુષ્ય જાતિ રહી છે, તો તમે અહીંયા કેવી રીતના ભૂગર્ભ નથી કરતા? અન્ય વોર્ડની અંદર જ્યાં અમુક વોર્ડની અંદર આજ મારા વોર્ડ નંબર 15-16ની અંદર કાલે જ માનનીય શ્રી વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું, 26 કરોડનું, સારી બાબત છે, પણ એમાં એક જ સોસાયટીને તમે ન્યાય ન આપો, એક જ વોર્ડને ન્યાય ન આપો, બધાને ન્યાય આપો, આ એક વસ્તુ હોવી જરૂરી હતી। ને જ્યારે વ્યાજમાફીની સ્કીમની વાત કરી તો વ્યાજમાફીની સ્કીમ એને વધારી, એમાં રિબેટ 2%, એટલે મારો એ પ્રશ્ન હતો કે ભાઈ 2% તમે રિબેટ અગાઉ જે લોકોએ ભરી દીધા છે એને તમે આપશો કે નહીં આપો? તો એને એમ કીધું કે અમે ડેટામાં જોઈને કરશી, એટલે એ કરશે કે નહીં કરે એ બીજા નંબરની વાત છે, ને જો ના કરે તો અત્યારે આ જનરલ બોર્ડની અંદર પોતે એક પોતાની મનફાવે એવી રીતના દરખાસ્તો મૂકે છે, એની અમલવારી કરવી કે ન કરવી એ એને એને ધ્યાનમાં હોય છે। જ્યારે અમે વિપક્ષ તરીકે અવારનવાર રજૂઆત કરી છીએ કે જામનગરની અંદર મહાનગરપાલિકા જ્યારે જે લીઝ પૂરી થઈ ગઈ છે એ દુકાનો હજી તોડી નથી પાડતા, જ્યારે આવી પેનલ્ટી મારીને નાના ધંધાવાળાઓને અમે એમ કહે છે કે પેનલ્ટીની એ સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડને પાવર છે, કમિશનરને પાવર નથી કે પેનલ્ટી રદ કરવી। તો જ્યારે આવો નિર્ણય જનરલ બોર્ડની અંદર આજરોજ તારીખ 20/4/22ના રોજ જામનગર મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ યોજાયું હતું, અને આજે અધ્યક્ષ તરીકે મને એક નાનકડી તક મળી હતી, જે બોર્ડમાં ખૂબ સારી રીતે તમામ સભ્યોએ ખૂબ સારી જામનગર મહાનગરપાલિકાના વિકાસની ચર્ચાઓ પૂરતા સમય સાથે કરેલી છે। દર વર્ષે દર 2 મહિને જામનગર મહાનગરપાલિકાનું બોર્ડ આ રીતે જ ખૂબ સારી રીતે સંપન્ન થતું હોય છે। આજના મુખ્ય એજન્ડાઓ 4 હતા, પણ એક મહત્વની વાત કરીએ તો જે 75% વ્યાજમાફીની સ્કીમ હતી જેને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપ્યા બાદ એને જનરલ બોર્ડમાં લઈ આવવાની હતી અને એને આજે જનરલ બોર્ડે પણ મંજૂરી આપી છે। ત્યારબાદ આપણે જે લોકો છેલ્લા 3 વર્ષથી રેગ્યુલર એડવાન્સ ટેક્સ ભરે છે એવા આપણા સારા ટેક્સ પેયર્સને પ્રોત્સાહિત કરવા માટે એમને 2% વધારાના રાહતની આપણે આજે યોજના નક્કી કરી છે। જે લોકોએ આ ટેક્સ ભરવાનો બાકી છે એ બધાને આ યોજનાનો લાભ મળશે, અને જે લોકોને ભરાઈ ગયો છે એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એમનો પણ ટેક્સ જશે નહીં, એમના ખાતામાં એ 2% ક્રેડિટ કરી દેવામાં આવશે। અને જ્યાં સુધી અત્યારે આપણી આ યોજના ચાલુ છે ત્યાં સુધી આપણે આ રિબેટ યોજના એડવાન્સ ટેક્સ પેયરને એક્સ્ટ્રા આપીએ છીએ। આક્ષેપો જે કંઈ કરવામાં આવ્યા છે એ બાબતે પૂર્તતા કરવાની અને વિચારણા કરવાની, સાબિતી બાદ એક્શન લેવાની ચર્ચા થઈ છે।
आईसीडीएस શાખા બાબતે એવી વાત છે કે એની નિમણૂકો આપણે કરતા નથી, એમાં એક એજન્સી ગુજરાત સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવે છે અને લાયકાતો અને બધી વિગતો આપણી પાસે પૂરી હોય જ છે અને એજન્સી પાસે પણ હોય છે, એની ચકાસણી થઈ શકે છે।